બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વછડાલ ગામે ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વછડાલ ગામમાં મા ખોડિયારનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દર વર્ષે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને સુખડી લાપસીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર જયંતીની ઉજવણી કરાઈ, પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે ઘણા સમય પહેલાં કચ્છ જિલ્લામાંથી હીરા ભરવાડ આ સ્થળે પોતાનો પરિવાર અને પશુપાલનને લઈને આવેલ હતા. ત્યારે પોતપોતાના વતન પરત ફર્યા ત્યારે જે તેમનો પશુપાલન ગાયો હતી તે આ જગ્યા ઉપર આવી સ્થિર થઈ ગયેલ અને ત્યાંથી નીકળે નહીં. ત્યારે મા ખોડિયાર હીરા ભરવાડને જણાવેલ કે હું આ ગામમાં અહીંયા જ રહીશ, એટલે તે દિવસે હીરા ભરવાડે ઘીનો દીવો કરી માતાને પ્રગટ કર્યા અને ત્યારથી વાછડાલ ગામના લોકો પોતાના મનથી માનતા કરતા હોય તો તમામ કામમાં ખોડિયાર તેમના કામ પૂર્ણ કરે છે એવી શ્રદ્ધા આજ દિવસ સુધી મા ખોડિયાર ઉપર ગામ લોકોની અને આજુબાજુના લોકોની છે. હીરા ભરવાડની એક દિવસ પોતાની બકરી ખોવાઈ ગયેલ હતી અને એ બકરી ગામમાં અમુક લોકો લઈ ગયેલ હતા. ત્યારે હીરા ભરવાડને મા ખોડિયારને યાદ કરીને જણાવેલ કે મારી બકરી જે લઈ ગયો હોય એના પેટની અંદર અવાજ આવવો જોઈએ. તો આખા ગામના લોકો વચ્ચે જે લોકો લઈ ગયા હતા તેમના પેટમાં અવાજ આવવા લાગ્યો અને લોકોએ તેમને કહેલ કે મા ખોડિયારનો પરચો છે, તમે સાચું બોલી જાઓ. પછી લોકો ખૂબ કાલાવાલા કરીને મા ખોડિયારને પગે લાગ્યા, પણ જે લોકોએ આ કર્યું હતું તે ઘરનું આજે પણ અધપતન થયેલું છે, એટલે મા ખોડિયાર પરચાધારી શ્રદ્ધા લોકોની આજે પણ અખંડ છે.